આપણી આજની વાર્તા છે કેપ્સેલર એન્ડ માઇસ, ટોપીવાળો અને ઉંદર. કેમ છો બાળકો? હું ફરી એકવાર પાર્થ કોટિયા નિયા ક્રિએશન તરફથી તમારી સામે આવી રહ્યો છું ખબર છે .com પર. આપણી આજની વાર્તા છે કેપ્સેલર એન્ડ માઇસ, ટોપીવાળો અને ઉંદર. શરૂ કરીએ આપણી આજની વાર્તા. એક બહુ મસ્ત મજાનો કેપ્સેલર, એની પાસે બહુ જ સરસ સરસ ટોપી, લાલ રંગની, પીળી રંગની, લીલી રંગની, કેસરી રંગની, મસ્ત મજાની. બધાને બાળકોને એની ટોપી ગમે, બધાને એની ટોપી ગમે, અને એ ગામમાં બધા જણને વેચે. છોકરાઓ તો એની પાછળ દોડે દોડે દોડે, અને એ ટોપી માંગે માંગે માંગે. તો એ કહે છે, તો એક ગામથી બીજા ગામમાં જતી વખતે ત્યાં એક જંગલ આવે છે. તો એ જંગલમાં એ થોડી દેર આરામ કરવા માટે બેસે છે એક મોટું ઘણું ઝાડની નીચે. તો એ ઝાડની નીચે એ જ્યારે વિશ્રામ કરે છે અને સૂતો હોય છે, ત્યારે એ ઝાડના બિલમાંથી 2, 3, 4, 5 આટલા બધા ઉંદર આવે છે, અને ધીરે 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 એની ટોપીની બેગ થેલીમાંથી બધી ટોપી વિખેરે છે અને કતરવાનું શરૂ કરે છે એના નાના 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 દાંતથી. તો જેવો એ ટોપીવાળો ઉઠે છે તો જુએ છે, હા, મારી તો બધી જ ટોપી બગાડી દીધી ઉંદરે. હવે હું શું કરું? હવે મારે આ બધી વેચવાની હતી, હવે હું કઈ રીતે આ બધું કરીશ? પણ એ હાર માનતો નથી. એ પાછો જાય છે એના ગામ, અને ત્યાં એ ટેલર પાસે જઈને ફરી એકવાર મસ્ત મજાની અલગ અલગ પેટર્નની બનાવે છે. જ્યાં જ્યાં એ લોકોએ કોતર્યું હતું ટોપીમાં, ત્યાં એક એ નવું પેટર્નવાળી ટોપી બનાવી અને નવી નવી ડિઝાઇન સાથે પાછો એ ગામમાં જાય છે. અને જ્યારે એ ગામમાં આવે છે ત્યારે બોલે છે, કેપ્સ ફોર સેલ, કેપ્સ ફોર સેલ, રેડ, યલો, બ્લુ, ગ્રીન, કેપ્સ ફોર સેલ. ત્યાં બધા બાળકો એને સાંભળીને બહાર આવે છે અને એની ટોપી મસ્ત મજાની જોવે છે અને કહે છે કે મને આ વાળી આપો ને મને આ વાળી આપો. તો આ હતી આપણી આજની વાર્તા કેપ્સેલર એન્ડ માઇસ. હું નિયા ક્રિએશન તરફથી તમારી સામે ફરી એકવાર આવીશ માત્ર ને માત્ર ખબર છે .com માં એક નવી વાર્તા સાથે. આવજો.